ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ મેળો અને કૃષિ ટેકનોલોજી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોડીનાર કૃષિ કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીના સાધનો તેમજ બિયારણનું ઉત્પાદન કરતી 40 જેટલી કંપનીઓએ તેમના પ્રોજેક્ટો પ્રદર્શનમાં મૂક્યા હતા. આ પ્રદર્શનમાં જિલ્લાના 2000 થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી ખેતી અંગેના પ્રોજેક્ટો નિહાળી તેમજ કૃષિ તજજ્ઞો પાસેથી ખેતી વિષયક માહિતી મેળવી હતી. નમસ્કાર. આજે કૃષિ વ પ્રદર્શન નિદેશાલયમાં આજે કોડીનાર અંબુજા સિમેન્ટ કેવીકે ખાતે જે કૃષિ મેળાનું આયોજન થયેલ છે એની અંદર 2000થી પણ વધારે સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ, તે સાથે જુદા જુદા 30-35 પ્રકારના જુદી જુદી કંપનીઓ દ્વારા મુકાયેલા સ્ટોલ અને તેની માહિતી પણ એ લોકો દ્વારા આપવામાં આવેલ છે. અમે કૃષિ વૈજ્ઞાનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી હું અને પ્રજાપતિ સાહેબ બંને અહીંયા આગળ ટેકનિકલ માહિતી આપેલ છે. ટેકનિકલ માહિતીની અંદર સંકલિત જીવાત વ્યવસ્થાપન કે જે ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો વિષય છે કે જેમાં ખેડૂતો ખૂબ જ જુદા જુદા પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય છે, એનો જંતુનાશક દવાઓનો છંટકાવ કઈ રીતે ઘટાડવો, સંકલિત અભિગમ કઈ રીતે અપનાવવો અને પૈસાની બચત કઈ રીતે થાય અને સારી સજીવ વૈજ્ઞાનિક રીતે ખેતી કઈ રીતે થાય તેની સંપૂર્ણપણે સમજ આપેલ હતી. કાર્યક્રમ હે ઓ કૃષિ મેલા જો કી કેવી કે કોડીનાર ઓર અંબુજા ફાઉન્ડેશન और साथ में गवर्नमेंट ऑफिशियल डिफरेंट डिपार्टमेंट के जॉइंट वेंचर से ये आयोजित किया. इसमें बड़ी मात्रा में जो सब खेडूत भाई बहने यहाँ पर उपस्थित थी उनको यहाँ पर एक्सपर्ट जो साइंटिस्ट ने उनको डिफरेंट फील्ड के बारे में अच्छी जानकारी दी और उनके जो भी प्रॉब्लम थे वो भी उनको सॉल्व किए. તો ઇસકે સાથ સાથ યહાં પર જો સ્ટોલ લગા કર હા ડિફરન્ટ ગવર્નમેન્ટ કી જે સ્કીમ હૈ ઇસકે બારે મેં પણ અચ્છી જાનકારી ઉનકો હાસિલ હુઈ. સાથ મેં યહાં પર જો ખાસ બાત હુઈ વો જલ કા સમુચિત ઉપયોગ ઓર ખેત કા પાણી ખેત મેં ગાંવ કા પાણી ગાંવ મેં ઓર ઉસી કા એ જલ સંચય કે બારે મેં ભી ઓર સાથ મેં હા એનર્જી સેવિંગ ઓર જો હૈ પ્રોડક્શન હા એગ્રીકલ્ચર પ્રોડક્શન રિડ્યુસલ ઇસકા જો જો મોટિવ હૈ ઓર સાથમે સાથે હા જો હૈ હા નેચરલ એગ્રીકલ્ચર દ્વારા આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા એક કૃષિ મેળાનું આયોજન કરેલું છે. એમાં મને મોકો આપ્યો કે અમે હું છે ને કિસન ગાર્ડન મારી પદ્ધતિથી ઘરના શાકભાજી હું ઉગાવું છું એના વિશે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો હતો. હું 3-4 વર્ષથી પોતાની રીતે પોતાના ઘર માટે શાકભાજી કઈ રીતે ઓર્ગેનિક પદ્ધતિથી કરવા જોઈએ એની હું ઘરે જ ઉગાવું છું. અમારે જે વાડીને એક જગ્યા છે બાજુમાં એમાં હું જીવામૃત બિવેરિયા એવી જે ઓર્ગેનિક દવાઓ છે એનો ઉપયોગ કરું છું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર જૂનાગઢ અને આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના મેદાનમાં આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જૂનાગઢ તથા ગીર સોમનાથના ખેડૂતોએ ભાગ લીધેલ. આ કૃષિ મેળાના વિશેષતાની જો આપણે વાત કરીએ તો આજના કૃષિ મેળામાં જે ખેડૂતોને પીરસવામાં આવ્યું કે ખેતી ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારવું, જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કરેલ છે.